જિગ્નેશ, હજુ ખરીદારી કરવી જોઈએ? યસ, એક કોલ લઈ શકાય ઓફકોર્સ ભારત બિજલી તરફથી. નિશા, છે એવું કે જે પ્રમાણે રિસન્ટ કાઉન્ટરમાં જે પ્રમાણે ફોલ જોવા મળ્યો છે એ જોઈને લોકોની હિંમત ખૂટી જશે, પરંતુ ભારત બિજલી જેવા કાઉન્ટરમાં ઓફકોર્સ બાઇંગ કરી શકાય. બાઇંગ કરી શકાય એના માટેના રીઝન એટલા માટે વધારે સારા છે કે આ કાઉન્ટર તમે જુઓ કે 2012માં પણ 800 રૂપિયા આવ્યું હતું, 2014માં, 2015માં 3 વખત એ 800 રૂપિયા આવ્યું હતું અને 800 રૂપિયાની ઉપર જતું નહોતું. પહેલી વાર રિસન્ટ પાસમાં 800 રૂપિયા ઉપર આવ્યું છે, ત્યાં ફરીથી નીચે આવી ગયું છે, પરંતુ અત્યારના મોમેન્ટમ ઘણું સારું છે. જે વોલ્યુમ ક્લસ્ટર હોય તે પણ મને ઘણું સારું દેખાય છે, એટલે આ કાઉન્ટરમાં લોંગ ટર્મ બેટ તરીકે, એટલીસ્ટ મીડિયમ ટુ લોંગ ટર્મ બેટ તરીકે ઓફકોર્સ બાઇંગ કરી શકાય. 635નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. આજે કાઉન્ટર ઘણું ઉપર છે, પરંતુ લેવા માટેની એક સારી તક છે. કાઉન્ટર ફરીથી 800ની ઉપર જશે તો આઈ એમ શ્યોર કે ઘણું સારું પ્રાઇસ પેટર્ન બનાવશે અને ઉપરની તરફ પરફોર્મ કરતું જોવા મળશે. ઓકે, આ સાથે જ ઇન્ડેક્સ બેઝ ઉપર જે કાઉન્ટરમાં આજે એક દબાણ રહ્યું છે એની વાત કરીએ. એમએનડેમનું કાઉન્ટર આપણે જોઈએ, 1% સુધીનો ઘટાડો રહ્યો છે. પાવર ગ્રીડની વાત કરીએ તો અહીંયા ઓલમોસ્ટ 0.5% ઘટાડા સાથે 50 દિવસના મૂવિંગ એવરેજ પરનો એક બ્રેકડાઉન પણ દેખાઈ રહ્યું છે. જિજ્ઞેશ, આપનો શું મત બને છે અહીંયા પાવર ગ્રીડની અંદર જે આ દબાણ છે, 50 દિવસના મૂવિંગ એવરેજ પરનું એક વોલ્યુમ સાથેનું બ્રેકડાઉન છે, સસ્ટેનેબલ રહેશે આ બ્રેક્સ ડાઉન સાઇડ? ડાઉન સાઇડ નહીં, સસ્ટેનેબલ રહે. આ કાઉન્ટર પાસે ઘણો સારો સપોર્ટ છે. પાવર ગ્રીડ એક એવી કંપની છે કે જેને રિસન્ટલી જ ઉપર જવામાં સફળતા મેળવી છે. ઓવરઓલ તમે જુઓ કે ઇન્ડેક્સમાં પાવર સેક્ટરના કાઉન્ટર આઉટ પરફોર્મ કરી રહ્યા છે. ઇન્ડેક્સને જે પ્રેઝન્ટ ઘટાડો છે, ગ્લોબલ ટર્મોઇલની અસર પણ આ બધા કાઉન્ટરમાં જોવા મળતી નથી. પાવર ગ્રીડ ઇઝ વન ઓફ ધ સ્ટ્રેન્થફુલ કાઉન્ટર કે જે આ ઘટાડામાં નીચેની તરફ જતું જોવા મળ્યું નથી. આજે પહેલો દિવસ છે કે જે કાઉન્ટર મૂવ કાઉન્ટરમાં જોવા મળે છે, પરંતુ મને એવું લાગે છે કે 135 બાય ઓલ મીન્સ ઇઝ અ વેરી ગુડ સપોર્ટ. તો આ કાઉન્ટર 135નું લેવલ હોલ્ડ કરવું જોઈએ. અત્યારના 135ની આસપાસ જ ટ્રેડ કરે છે. કોન્ટ્રા કોલ લઈને જો કોઈએ ખરેખર એક મોમેન્ટમ તરીકે પણ જોવું હોય તો એ વિથ ધ ટ્રેન્ડ એક ટ્રેડ થશે. કાઉન્ટરને અત્યારના બાય કરી શકાય. હું માનું છું 145-144ના લેવલ ઇઝીલી અચીવેબલ છે, અને જ્યારે કાઉન્ટર આવા લેવલ અચીવ કરતું દેખાય ત્યારે આઈ થિંક એક મીડિયમ ટર્મનો પણ કોલ લઈ શકાશે, પરંતુ એ વખતે એકવાર રિવ્યુ કરવું પડશે. ત્યારે આ આખા મહિના દરમિયાન આપણે જોયું, આજના દિવસે ઘણા બધા કાઉન્ટર તેજી કરી રહ્યા છે, પણ ઘણા બધા કાઉન્ટરે પોતાની તેજી પણ ગુમાવી છે, લાઈક એસજી એલ્યુમિનિયમ, આઈડીબીઆઈ બેંક, મોર્પન લેબ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, સિક્વન્સ સાયન્ટિફિક. શું અહીંયા જિજ્ઞેશ કોઈ રિકવરીના સંકેત છે ખરા? અહીંયાથી કોઈ કાઉન્ટર પસંદ છે? કારણ કે આ બધા કાઉન્ટરમાં આજે ખરીદારી છે, તો શું એક વ્યૂ લેવો જોઈએ? આઈ થિંક મોટા મોટા દોર ઉપર બે કાઉન્ટરથી લોકો વધારે ચિંતિત હશે. એક તો સિક્વન્ટ સાયન્ટિફિક અને મોર્પન લેબ જે તમે બોલ્યા છો, એને બહુ રિસન્ટ પાસમાં ફેન્ટાસ્ટિક રેલી આપી છે. અને સૌથી પહેલાં સિક્વન્ટની વાત કરીએ તો સિક્વન્ટે 500 રૂપિયાથી 1300 રૂપિયા સુધીની મૂવ આપી હતી. જ્યારે માર્કેટ કંઈ પરફોર્મ નહોતું કરતું ત્યારે આવા જ કાઉન્ટર હતા જેને પોર્ટફોલિયોમાં સારું એવું રિટર્ન ભરી દીધું છે. રિસન્ટ ટર્મોઇલના પગલે ફાસ્ટ રાઇપ, ફાસ્ટ રોટનની ફિનોમિના અહીંયા લાગી ગઈ છે અને કાઉન્ટર ખરેખર વધારે ઇરોડ થઈ ગયું છે. હું એમ માનું છું કે ટ્રેન્ડને લઈને વિચાર કરીએ તો હજી સિક્વન્ટ સાયન્ટિફિક ખરેખર થોડું ખરાબ થયું છે, પણ એક બોઇલ, એક ઉપરની તરફનો બાઉન્સ ડેફિનેટલી બોઇલ થાય છે. સિક્વન્ટમાં ઓવરઓલ એને સપોર્ટ લાઇન તોડી છે એટલે કદાચ નીકળવાનો વારો આવશે, પરંતુ થોડાક કન્સિડરેબલ ઉછાળા પછી એમાં નીકળી શકાય. મોર્પેનની હું વાત કરું તો મને એવું લાગે છે કે આવા જ કાઉન્ટર છે કે જે ઇન્ડેક્સને આઉટ પરફોર્મ કરતા રહ્યા જોવા મળ્યા છે અને આવનાર સમયમાં વધારે આઉટ પરફોર્મ કરશે પણ ખરા. જે રીતના મોર્પેનની સપોર્ટ લાઇન છે એની ખાસો ઉપર કાઉન્ટર ટ્રેડ કરે છે. બે જ મહિનામાં કાઉન્ટરે 3 ગણો ગેઇન્સ આપી દીધો હતો, તે અત્યારના ઓછો થઈ રહ્યો છે. એમાં કંઈ ખોટું નથી. લોંગ ટર્મ માટે મોર્પેન લેબ હજી પણ મને સારું દેખાય છે.